ಬರ ನರವಾಬೇಡ ಕಂಟಾಳನೇ ಅದು ಹೌದು ಲೈಕ್ ಫೋನ್ ಅಯ್ಯ ಫೋನ್ ಮೈ ಮುಂದೆ ನೆಟ್ ಮಾಡಿರಿ ಅಯ್ಯ ನಮ್ಮ ಫೋನ್ ಮಗು ಎರಡು ಕಿಲೋ ಯಾಕಾರ ವಾರ ಬರ್ತಿ ಏಕ್ ನು ಏಕ್ ಕೊರೋನಾ ಕೊರೋನಾ ಮಜಾ ಅವ ದುವಾನಿಯ ಆ ಪಿಲ್ಲಾದು ಕಿ ಸಳಿನ ಸಂಗ ಥೈಯಾ ಸಿ ತೋಯ್ ಪಾಸೆ ಮುಟೆ ಮಾತ್ ಪೇರಿನ ಬೇಡಾ ಸಿ ಏ ಬಾ ಟುಕ್ರಾ ಬೇತಾ ನಹಿ ದು ಓಜಲ ಫೋನ್ ಮೋ ಅಪಡಿ ಅಪಡಿ ತಾಣೆ ಬೈ ಫೋನ್ ಮೋ ಅಪಡಿ ನೇ ಸೇಫ್ಟಿ ರಾಖಿ ಪಡೆ લા માટે કોઈ સેફ્ટી ના હોય તમાર જેવા એક જતો રહ્યો શું ફરક પડવાનો છે શું શું થવાનું તાણે જતા રહ્યા વાત નહીં પણ બીજા ના વળગે એની વાર રાખવી પડે આ અમે તો જિંદગી થી બે જણા ભેગા કશું વળગે મોજ મોજ કરવાની હે હા ફરતા હેડો મોજ કરો અમારા ઓડિશા સરકારે કર્ફ્યુ જાહેર કરી તો આ તો બજારમાં નહીં જતા કંપનીઓ બધી બંધ કરી નોકરીઓ બધી બંધ કરાવી તો આ તો ગામડામાં ટોળો વળી વળી બેઠા આવી લાવ સમજાવું હોય કોઈ શીખ આવા તો વળી આપણે તો કોઈ ટેન્શન છે ને કોરોના આવે કે ગમે તે આવે આપણે એવું છે આપણે તો મોજે દરિયા હવે કેમ તારો થોડો સિરિયસ લ્યો કોઈ ચિંતા નહીં કોઈ ટેન્શન નહીં તમને સરકારે કર્ફ્યુ જાહેર કર્યું એટલે તમે ઓય ગામમાં 10 જણા ટોળા વાળીને બેઠા હોય બીજા આયા હવે ચોથી આયા હવે નરવા ફળી જાય નરવા નહીં મજાક ની વાત નહીં આ જે દેશમાં આની હાલત જે હાલત બગડી છે ને આ વાયરસ ના કારણે એ દેશમાં ખાલી પબ્લિક ને ખાલી તમે પૂછો કે અહીંયા હાલત શું થઈ છે પણ જે તાળે આપણા ગામડામાં આવશે ને આપણા ફેમિલીમાં આવશે ને તાણી ખબર પડશે કે વાયરસ શું છે એમ આ કોરોના વાયરસ ને તમે હાવ મજાકમાં ના કાઢી નાખો ઘરમાં ખાલી એક જણને થાય ને 100 જણનું કુટુંબમાં ખાલી એક જણને થાય ને તો આખા 75 જણાની તપાસ થાય ખબર હે ને અને આખા 75 ફેમિલીને અલગ અલગ સભ્યને અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરી દેવામાં આવે ના પહેલા એ તો મોબાઈલના અફવા હતી ત્યાં તમે જોતા નહીં કાંઈ મોબાઈલના અફવા નહીં તમે તમારી ઉંમર કેટલી થઈ તમારે 18 કે 20 વર્ષ ઉંમર હશે ને તમારી 20 વર્ષની અંદર તમે કોઈ દિવસ આવું તમે વાપર્યું કે આટલું કર્ફ્યુ કોઈ દિવસ જાહેર કર્યું વાપર્યું ગમ્યું રેલવે ખાતું એસટી ખાતું અત્યારે મોટું મોટું બધા ખાતા અત્યારે બંધ થઈ જાય તો સરકારે આટલી બધી પેલી કરી આ વાયરસની પાછળ તો તમને કેમ હજુ જે મજાક લાગે એ તો વિચાર કરો તમે આમાં તો આમાં આ બધી અમુક ગતાગમ ના પડે તમે આ વિડીયો જુઓ આમાં અમે હગી વાંચે જોયું આ વિડીયો ખાલી જુઓ આ ભાઈની હાલત જુઓ ખાલી આવું થાય જો ઉલડે હે આ મેં મારી રૂબરૂ જોયેલું હે હા તો આપણો અનાજ બચવા માટે શું કરવું પડશે હવે બચવા માટે એટલે તમે આ જે ટોળા કરીને બેહો છો ને એ ટોળા સરકારે કર્ફ્યુ શા માટે જાહેર કર્યું કે ટોળા ના તો અત્યારે ઘણી જગ્યાએ બધા મેળા બધા રદ કર્યા છે ઘણા મોટા મોટા ફંક્શન થતા એ બધા રદ કર્યા છે મંદિરો બધા મોટા મોટા બંધ કરી દીધા છે તો ભાઈ એટલી તો તમારી બુદ્ધિ હોવી જોઈએ કે આ બધું શા કારણે બંધ કર્યું હોય તમે હોય પણ તમે 10 જણા ભેગા થઈને બેહો તો હતું નહીં નહીં એટલે આપણા ભેગું બેહવાનું કારણ ભેગું બેહવા કે ઓનું જે સંક્રમણ ઓનું ઝડપી એટલું થાય ને કે ગુજરાત દ્વારા શરદી દ્વારા આ બધું ફેલાય ને એ ફેલા તો મટી જાય સાચી વાણ કહેવાય ભાઈ લાખ રૂપિયાની વાત છે હવે આ ભાઈને વાયરસની અસર હોય તો આ ભાઈ આટલા મુદ્રસ કે સિંક થાય તો એની અસર તમને થવાની જ છે વડીલ હોય ને કોઈ 50 વર્ષની ઉંમર હોય કોઈ વડીલ ને તમારે દાદા દાદી કે ગમે તે તો ઈયને બહુ વાંચવો કારણ કે જે 50 થી ઉંમર ને વધાર હોય ને ઈયના વાયરસ ઝડપી અસર કરે એવું હા વાયરસને મજાકમાં જ કાઢી નાખ્યું હા કે આ તો એક મજાક જ છે ના હવે અમે સમજાવશું કોઈ ટોળો હજે છે ને તો અમે સમજાવ ખાલી ચાઇના ના ઇટાલી ના સમાચાર જોજો ખાલી ખબર પડી જશે કે એ દેશની પરિસ્થિતિ શું હોય આ તો જરૂર પડી લાવો પેલા 1500 રૂપિયા એટલે 1.5 મહિનો થયો હવે તાલો
પાણી હવે હવે તમારે શું માગવાનું આવે છે? તમારે તો હવે રિક્ષા હેડે છે એટલે એટલી કમાણી છે, ભલા મને આ બધા સંપલ વધી નથી પેતો? ચાર દાડા થી રિક્ષા ઘેર પડી છે, તાણે ખબર નહી આખું ઇન્ડિયા બંધ છે હાલ તો. શાને માટે ઇન્ડિયા બંધ છે? લ્યો આ ડુહાન તો હજુ ખબર નહી શાના માટે બંધ છે. આ પેલા કોરોના વાયરસ ના કારણે કર્ફ્યુ નહી જાહેર કર્યું સરકારે, આખું ઇન્ડિયા બંધ છે. કરિયાણાની દુકાન ને મેડિકલ સિવાય એક દુકાન જ ખુલ્લી જોવા ના મળે. બધું બંધ, બધું બંધ. પણ બાપુજી એ વાત સાચી છે બરાબર, પણ આ વાયરસ માં એવું છે શું એમ? અરે ફૂમતા કાકા, વાયરસ એક ચેપી રોગ છે. ચેપી રોગ છે, એક મોણસ થી બીજા મોણસ દ્વારા ફેલાય. શું વાત કરો છો? તમને વાયરસ થાય ને તો તમે 3500 જણ ફેલાવી શકો આ વાયરસ. એના કારણે તો આ બધું આખું ઇન્ડિયા લોક કરી દીધું. હવે શું વાત કરો છો? કે આ બજાર માં દુકાનો માં ભીડ ભાડ ના થાય, આ વાયરસ ફેલાય નહીં. પેલી વાત ફેલાઈ જાય એમ? હા, ધારો કે તમને વાયરસ થયો બરોબર, તમે હવે બજાર માં જ્યાં કોઈ વસ્તુ લેવા, બેંક માં જ્યાં કે કોઈ કંપની માં જ્યાં ગમે એ જ્યાં તમે, તો તમારા દ્વારા તમે ઉધરો ગાધી કે સિંગ ગાધી, તમારા દ્વારા કેટલા નો માણસ ફેલાવે એ આગળ જો, એટલે કેટલો ફેલાવો થાય કો. અને આ વાયરસ એવો હોય ને તમને થયો ને ધારો કે, તો તમારું આખું ઘર સીલ કરવા દે, સીલ કરી દેવામાં આવે. આટલું બધું ખતરનાક છે તો કે આ ઘરની કોઈને મુલાકાત જ ના લેવી, અને તમે તો પાછા આયા તો આયા ને કાયા નહીં, એટલો જીવલેણા વાયરસ છે. તો મારી વાત સાંભળો, હવે અમથી હવે બચવા માટે કરવું છું, આપણે રસ્તો શું કાઢવાનો? બચવા માટે તો ફૂમતા કાકા આવું ખબર કે આપણે જેટલી સાચવે છે, જેટલી તકેદારી રાખીએ ને એટલું આપણે બચવાનો 100% પ્રયાસ થઈ શકે. કે તમે આ વારંવાર હાથ ધોવાના સાબુથી, પછી અમુક તમે બહાર કોઈ તમારે અટાણું લેવા તો જવું જ પડે ને બધા જો, એટલે કોઈ મોઢે માસ્ક પહેરીને જો. પછી તમે બજારથી આવો એટલે તમારા કપડા 3 કલાક તમે તડકે ઉકવી રાખો. આવી બધી તકેદારી રાખશો તો જ આ વાયરસ થી આપણે જીતી શકશું. એવું એમ હોય ને કે આપણે ઇન્ડિયામાં તો સારું હોય, આ ચીન ને ઇટાલી તો બહુ હાલત ખરાબ હોય ફૂમતા કાકા, બહુ પબ્લિક મારા આ વાયરસ થી. આપણે તો જોઈ ના કહીએ. શું વાત કરો છો? આટલી બધી અસર થઈ ગઈ છે તો વાકુજી દવા તો હોગણી છે ને? દવા તો ફૂમતા કાકા આ બીજા દેશો, પછી આપણો ભારત દેશ, આ બધા વૈજ્ઞાનિકો ડોક્ટર મળે નાળવાની દવા શોધવાનો પ્રયાસ ચાલુ છે, પણ હજુ જી કોઈ રસીઓની શોધણી નહી. શું વાત કરો છો? તો એટલે તમારે કોઈ ગભરાવાની જરૂર નહીં એટલી બધી, ખાલી તકેદારી સાચવેથી રાખવાની જરૂર હોય કે તમારા ઘરમાં જેટલું ફેમિલી હોય ને એટલે તમે કાળજી રાખો બધી રીતે. બાકુજી કાળજી તો રાખશે પણ હાથવું કાઠું છે એમ? હાથવું તો ફૂમતા કાકા આપણે તો આપણે ફેમિલી જ હાથવાનું હોય. આપણે આભાર કનો માનવાનો હતા ડોક્ટરનો અને આ પોલીસનો કે અત્યારે આપણે નિર્યા હાથવા માટે આપણે કર્ફ્યુ જાહેર કરીને આપણે કે તમે ઘરમાં જ રહો, અને અત્યારે રાત દિવસ પોલીસ અને ડોક્ટરો જ સેવા કરે, તો આપણે આભાર તો એનો માનવો પડે. વાત સાચી છે તમારી. વાઘુજી મારી બેટી જબરી આઈફત આવીને પડી છે. આઈફત ના કહેવાય ફૂમતારજી, આપણે સાચવેથી જ ખાલી રાખવાની હે. કે તમે અત્યારે હે ને તમે તારે દેશી, આપણે દેશી દવા કરો કે ગરમ પાણીના કોગડા કરવાના, પછી અમુક ઉકાળા તુલસી છે, પછી લવિંગ છે, આવા ઉકાળા કરી પીવાના. પછી આ ઘરમાં છોકરા ના હોય ને દુકાનનું કોઈ વસ્તુ ખવરાવશો જ નહીં હાલ, અને બજારનું કોઈ વસ્તુ તમે નાખો ખુલ્લું વસ્તુ, બધું બંધ, બધું બંધ. ઘેર બનાવીને ગરમ વસ્તુ જ ખાવાની, દૂધની ઠેલી લાવો ને તો ગરમ પાણી નાખીને પછી જ વાપરવાની. અને બરાબર, હા અમે હાલ હમણાં રાવણમ બાવણમ બધું બંધ કરી દો, બજારમાં ઓછું દવાનું નથી જવું, નથી જવું. એટલે પોલીસ ને સમર્થન આલો, એટલે પોલીસ ને એની કામગીરી કરતે ફાવે. અને આપણા અડધા માણસ છે ભાઈ કે કર્ફ્યુ જાહેર કર્યો ને સ્પેશિયલ ધોવા જોઈએ કે બધું બંધ હેક નહીં, આવાય માણસો હોય બોલો. સાચી વાત છે, તમારે જ નહીં હોતા. વાય વાય વાય, એટલે હમણાં રાવણમ બાવણમ બધું બંધ જ કરી નાખો. ના બધું બંધ જવું જ નથી, ના બધું પટી ના રહે તો જવું જ નહીં, ના હવે કપરાવાનું નથી. તો આ મિત્ર ને કહી દઉં હું, હા એને કહી દો. જય માતાજી મિત્રો, કોરોના વાયરસ થી કોઈ ગભરાવાની જરૂર નથી, ખાલી સાચવેથી રાખજો. અને સરકારે જે કર્ફ્યુ જાહેર કર્યું છે તેમાં પોલીસ રાત દિવસ સેવા કરે છે, તો પોલીસને પણ થોડું સમર્થન આપજો, કારણ કે આપણે નાગરિક તરીકેની એક ફરજ છે. આ વિડીયો લાઇક નહીં કરો તો ચાલશે, સબસ્ક્રાઇબ નહીં કરો તો ચાલશે, પણ હા શેર જરૂર કરજો, કારણ કે બીજી પબ્લિકને પણ ખબર પડે. જય માતાજી.